સુરતમાં આગ પહેલાના બસના સીસીટીવી સામે આવ્યા છે। માત્ર 30 સેકન્ડમાં બસમાં આગ લાગી ચૂકી હતી। ચાલુ બસ ઝટકા મારે છે અને બાદમાં બસ બંધ પડી જાય છે। આગ લાગતા એક વ્યક્તિ બસમાંથી ઉતરી જાય છે। બસના પાછળના ભાગે એકાએક બ્લાસ્ટ થાય છે। ઉલ્લેખનીય છે કે સુરતમાં બસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। બસમાં આગ લાગતા तो एकाएक पहला तो बस अहींथी पसार थाय छे, झटका साथे ते बंद थई जाय छे अने त्यारबाद बस में आग प्रसरी जाय छे। सौथी पहला तो एक व्यक्ति बस मांथी बहार कूदी जाय छे अने त्यारबाद आ आग जे छे ते बसने लपेटा में लई ले छे अने भड़भड़ बस आगथी सळगवा लागे छे। आ दुर्घटना में एक व्यक्तिनु मौत थई चूक्युं छे, ज्यारे के एक व्यक्ति घायल छे। एकाएक बस में आग लगवानी घटना सामे आवता ज रस्ता पर दौड़धाम मची गई हती। વધુ માહિતી સંવાદદાતા કીર્તેશ પટેલ આપી રહ્યા છે। કીર્તેશ, ગઈકાલે ખૂબ જ ગોઝારી ઘટના સર્જાઈ જેમાં બસમાં આગ લાગી અને ત્યારબાદ એક મહિલાના મોતના પણ સમાચાર મળ્યા। જાણવા માંગીશું કે અત્યારે શું હલચલ ચાલી રહી છે, શું અપડેટ મળી છે આગના મામલે? બિલકુલ, સુરતથી ભાવનગર જતી રાજધાની ટ્રાવેલ્સની બસ સીરમ નજીક પહોંચતાની સાથે બસના એસી કમ્પાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટથી આગ લાગી જાય છે। જોતજોતામાં આગ ભડકે ભરે છે। જો કે આગને લઈને ગણતરી મિનિટોની પહેલાના સીસીટીવી સામે આવ્યા છે, જ્યાં બસ ઝાટકા મારીને બંધ થઈ જાય છે। ત્યારબાદ બસ પાસે આગ લાગે છે। એક વ્યક્તિ બસમાંથી કૂદતો દેખાય છે। જો કે આ સમગ્ર ઘટનામાં એક મહિલા બસમાં બળીને પડતું થઈ જાય છે। 3 લોકો ઈજાગ્રસ્ત થાય છે, જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। 2 લોકો સારવાર હેઠળ છે। જે પ્રકારની ઘટના બની છે તેને લઈને ખૂબ જ ગોઝારી ઘટના છે। ઘટનાને લઈને રાત્રે મોડી રાત્રે સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો। જો કે ઘટનાને લઈને હવે ગુજરાત પોલીસના જવાનો અને ખાસ કરીને આરટીઓ વિભાગ સક્રિય થયું છે। નીતિ નિયમોના નામે આજે શાંતિ થઈ શકાય, તમામ ખાનગી લક્ઝરીઓ બસના માલિકોને તંત્ર હેરાન કરવાનું શરૂ કરશે તેવી બી એક વાતો બજારમાં ફરતી થઈ છે। કારણ કે આ તમામ બસોમાં પ્રાઇવેટ લક્ઝરીઓમાં તમે જે પેશન્ટ મુસાફર બેહાડો છો તેની એક નોંધણી આરટીઓમાં કરાવવાની હોય છે, પણ અહીંયા કોઈ પણ જાતની નોંધણી કરાવવામાં નથી આવતી। ઓવરલોડ બસો કરવામાં આવતી છે। पुलिस आ मामले तपास में धमधमाट शुरू करो कही सकते प्रकार तपास में धमधमाट शुरू किया। तरह अफवाणु बजार फरी एक वक्त गरम थी। खूब गोजारी घटना थी, लोग मगज में आ घटना थी एट्ले तंत्र हवे पोतानी कामगीरी बतावा लागशे। आज मोडी सांजथी सूरतना वराछा विस्तार में 100 करता वधु लक्झरीओ अलग अलग तालुका जिल्लाओं में मुसाफरो लईने मोडी रात्रे निकळती होय छे। त्यारे आ तमाम बसोनुं आजथी चेकिंग शुरू करवामां आवशे। એટલે कोईपण घटना बन्या पछी तंत्र सफाळू जागे छे, तपासना नामे लोकोनी हेरानगति शरू करे छे। एवुं ज कंईक आ घटनामां अत्यारे जे रीते तपासनो धमधमाट शरू थयो छे ते देखाई रह्यो छे, पण ચોક્કસ ગોઝારી ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર કીર્તેશ। તો જે ગોઝારી ઘટના સર્જાઈ છે, આ સમગ્ર ઘટના શું હતી તે વિગતવાર જોઈએ તો સુરતના હીરાબાગ વિસ્તારમાં યોગી ચોક પાસે મંગળવારે મોડી રાત્રે એક લક્ઝરી બસમાં આગ લાગતા જ એસીનું કમ્પ્રેસર જે છે ધડાકાભેર ફાટ્યું હતું। આગમાં એક મહિલા જીવતી સળગી ગઈ, જ્યારે કે 3 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જે પૈકી એકની હાલત ગંભીર છે। બસમાં લાગેલી આગ વિકરાળ બનતા જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો, પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતા તે જીવતી સળગી ગઈ હતી। સુરતથી ભાવનગર જવા નીકળેલી લક્ઝરી બસમાં લક્ઝરી સેવાના કારણે શોર્ટ સર્કિટ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે। आग लाग्या बाद तरत ज बसना पाछळना भागे ब्लास्ट थयो हतो। 1/2 स्लीपिंग एसी बस हती। जमणी बाजू पाछळना भागे 2 रेकमां डबल बेडवाळा बॉक्स हता, जेमां उपरना भागे महिला सहित 2 लोको बेठा हता। एकाएक आग लागता बॉक्समां बेठेली महिलाने बसमांथी उतरवानो समय ज मळ्यो न हतो, अने ते जोतजोतामां ज जीवती सळगी गई। बसमां मोबाइल चार्जिंग माटेना पण युनिट्स आपेला हता। शक्यता छे के तेना कारणे पहेला शॉर्ट सर्किट थयो अने पछी आग लागी हती। आग लाग्या बाद बसना नीचेना भागे टेम्परेचर वध्युं अने तरत ज एसीनुं कम्प्रेसर फाट्युं। आ ब्लास्ट अने बस में सूवा माटे गोठवायेली फॉर्मनी गादीने कारणे आग वधु विकराळ बनी। घटनाने पगले समग्र विस्तार में भारे नासभाग मची गई हती। बीजी तरफ सूरतना मेयर सहितना पदाधिकारीओ हीराबाग पहोंच्या हता। तो आगळ जोईशुं अने समाचारो